હેલો યુટ્યુબ વાસીઓ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ બહુ બધા લોકોની કમેન્ટ્સ આવી રહી છે કે વ્લોગર મેડમ, તમારો વ્લોગ કેમ નથી આવી રહ્યો. સો આજે ફાઇનલી મેં થોડો શૂટ કર્યો એન્ડ અપલોડ કરું છું, કેમ કે થોડી મેં સ્ટ્રેસમાં હતી એન્ડ અપસેટ બી. સો મને ન તો વ્લોગ શૂટ કરવાની ઈચ્છા થઈ રહી, યા ફિર નહીં એડિટિંગ, યા ફિર નહીં અપલોડ. સો ફાઇનલી અત્યારે મેં આવી ગઈ છું એડીબીની અંદર જમવા માટે, મારી ઇવેન્ટ ફિનિશ કરી. એન્ડ જમીને તમે જોઈ શકો છો અત્યારે મેં પહેલાં તમારી પાસે આવી ગયું છે હેન્ડવોશ કરવા માટે ગરમ પાણી, એન્ડ અંદર છે લીંબુ. સો ઘણા લોકો પાસે આ વસ્તુ લાસ્ટમાં આવે ને ત્યારે એવું લાગતું હોય કે આ લીંબુ શરબત પીવા આપ્યું છે, શું ગરમ. બટ એ હેન્ડવોશ કરવા માટે હોય છે. જે ગામડાના લોકો હોય એમને આઈ થિંક ખ્યાલ ન હોય, બાકી બધાને ખબર હશે જ. સો ફાઇનલી અત્યારે મેં બી એડીબીની અંદર જમી એન્ડ થઈ ગઈ છું ફ્રી. એન્ડ ફાઇનલી હમણાં મારી જોબ એ રીતે ચાલી રહી છે. મોર્નિંગ બહુ જ વહેલા જવાનું થતું હોય છે, લેટ નાઇટ આવવાનું, એન્ડ એક સાઇડ એક્ઝામનું ટેન્શન એન્ડ જોબનું ટેન્શન. સો એમાં જ મેં વધારે અપસેટ રહું છું હમણાં. સો એટલા માટે નહીં તો મને વ્લોગ શૂટ કરવાની ઈચ્છા થાય છે, યા ફિર નહીં તો એડિટિંગ, યા નહીં તો અપલોડ. કેમ કે લેટ નાઇટ આવતા હોય છે, મોર્નિંગમાં વહેલું જવાનું હોય છે, 2-3 કલાક ઊંઘ થતી હોય છે. એન્ડ એમાં બી ક્યારેક એક દિવસ વચ્ચે ઓફ મળી જાય તો એ દિવસે ઊંઘ પૂરી કરવા માટે હાફ ડે તો જોકે સુવામાં જતો રહે છે. જોકે ડેઈલી હવે હેબિટ પડી ગયો મોર્નિંગ વહેલું જાગવાનું, સો ઊંઘ તો વહેલી ખુલી જતી હોય છે. બટ થોડુંક રેસ્ટ કરવા માટે પ્રયત્ન કરું તો બી નથી થતું. એમના લીધે થોડી તબિયત બી ખરાબ એન્ડ મૂડ બી ઓફ, અપસેટ એન્ડ થોડો સ્ટ્રેસ બી આવી ગયો છે. સો એમના લીધે મેં વ્લોગ ટાઈમ પર અપલોડ નથી કરી શકતી. બટ બહુ જલ્દી મેં મારા ફરી લોંગ વ્લોગ અપલોડ કરી દઈશ. એન્ડ જમીન અત્યારે આવી ગયું છે મારું, આ કહેવાય ને કે ચલો બિલ પે કરીશું ફટાફટ, જોઈશું કેટલું આવ્યું છે. તમે જોઈ શકો છો બિલ 630 ફટાફટથી પે કરી એન્ડ મા બી નીકળી ગઈ છું. એન્ડ અત્યારે જઈશું ડાયરેક્ટ હોટલ જ્યાં અમને લોકોને સ્ટે મળ્યો છે. ત્યાં અહીંયા આવીને જોયું તો તમે જોઈ શકો છો અલગ અલગ ઇન્ડિયા, દુબઈ, ન્યુયોર્ક, લંડન, બધાનો ટાઈમિંગ અલગ અલગ છે. એન્ડ અહીંયા તમે જોઈ શકો છો કેટલું સ્વીટ છે. સો મને બહુ જ ગમી ગયું. એન્ડ રૂમ, વાવ, બહુ જ સુપર રૂમ મળ્યો છે અમને લોકોને આજ ઓલરેડી રહેવા માટે. જોઈ શકો છો લાસ્ટ ટાઈમ અમે લોકો જેતપુર રોકાયા હતા ત્યાં બી, મતલબ આવો છો તો એક ટાઈમ અમદાવાદ. સો આઈ થિંક આજે બી બહુ સુપર રૂમ મળ્યો છે અમને લોકોને. એન્ડ સેકન્ડ ડે મોર્નિંગ રૂમ પર આજે થઈ છે, આજે જોબ પર મળી ગયો છે ઓફ. એન્ડ મેં મારી મોર્નિંગ સ્ટાર્ટ કરી છે મેડિટેશનથી. સો મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ મેં આવી ગઈ છું અત્યારે મારા સ્ટડી ટેબલ પર. એન્ડ સ્ટડી ટેબલની હાલત કંઈ કેટલી ખરાબ હતી, જેમને અડી ન શકાય એટલી ધૂળ ચડી ગઈ હતી. સો સૌથી પહેલાં મેં એમને ક્લીન કર્યું એન્ડ ત્યાર પછી અત્યારે મેં જે મેનિફેસ્ટ કરું છું એન્ડ મારી પર્સનલ બુકમાં જે લખું છું એ ફટાફટથી મેં ફેબ્રુઆરી મંથનો જે મારો ટાર્ગેટ છે મેં ફટાફટથી લખવા લાગી ગઈ. એન્ડ જાન્યુઆરીમાં જે બી મેં ફેસ કર્યું હતું મેં અચીવ કરી લીધું છે. સો ફાઇનલી અત્યારે થઈ ગયો છે બપોરનો સમય એન્ડ મેં બી આવી ગઈ હતી કિચનમાં એન્ડ જમવાનું કરી લીધું છે રેડી. સો ફટાફટથી પહેલાં મેં જમી લઈશ એન્ડ ત્યાર પછી ફરી મેં આવી ગઈ છું અત્યારે મારા સ્ટડી ટેબલ પર. સો આ જ રીતે મારી મોર્નિંગ ટુ નાઇટ એન્ડ ડેઈલી આ જ રીતે મારો સમય જતો રહે છે હમણાં. એન્ડ એક સાઇડ જોબનું ટેન્શન એન્ડ એક તરફ આપણી એક્ઝામ, જે ભરતીના કોઈ જ ઠેકાણા નથી. બટ હમણાં ન્યૂઝ સંભળાઈ રહ્યા છે કે બહુ જ જલ્દી ભરતી આવી રહી છે એન્ડ મને ફરી અત્યારે ભૂખી લાગી રહી છે. સો મેં અત્યારે ખજૂરવાળું દૂધ એન્ડ જોડે કેસર પિસ્તાવાળું, મારી પાસે એક દૂધનો મસાલો છે કેસરિયા મસાલા, કેસરી મસાલા કરીને, સો મેં એડ કરીશ. સો એમનાથી થોડીક સ્ફૂર્તિ એન્ડ શક્તિ બી કહી શકાય કે આવશે. સો હમણાં થોડી વીકનેસ આવી ગઈ છે જમવામાં, ટાઈમ ટુ ટાઈમ જમવાનું ન લેતા, સો એમના લીધે બહુ વીકનેસ છે. સો મેં અત્યારે રેડી કરી લીધું છે આ તરફ ખજૂરવાળું દૂધ એન્ડ જોડે કેસરી મસાલો. સો મેં અત્યારે પીલા સુધીમાં તમે લોકો મારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ બી કરી લેજો, જેથી કરીને કોઈ બી વ્લોગ આવે તો એમની નોટિફિકેશન તમને મળતી રહે. જલ્દી મળીશું મારા એક નવું વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બબ બાય એન્ડ ટીક ટીક.